હવે વનસ્પતિ સૃષ્ટિ વિશેનો અભ્યાસ પૂરો કર્યા પછી આપણે હવે જઈ રહ્યા છીએ આપણા પ્રકરણ ચાર તરફ. તો આપણું પ્રકરણ ચાર જેમાં આપણે ભણવાના છીએ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ. પ્રાણી સૃષ્ટિ વિશે તો તમે જાણો છો, અમીબાથી શરૂ કરીને આપણાંબા એટલે કે મનુષ્ય સુધીનું સૌથી નીચલી કક્ષાના પ્રાણીઓથી શરૂ કરી અને અત્યંત ઉચ્ચ કક્ષાના મનુષ્ય સુધીના પ્રાણીઓ વિશેની આપણે વાત આમાં કરવાની છે. હવે આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ અનેક પ્રકારના પ્રાણીઓનો નિવાસ, કેટલીય જટિલતા, કેટલીય વિવિધતા ધરાવતા પ્રાણીઓ આપણે આપણી આસપાસ જોઈએ છીએ અને તેમાં જે પણ ઓળખાયેલા પ્રાણીઓ છે અને જેનું વર્ગીકરણ વિટેકરે કરેલું છે એ બધી જ વાતો આપણે કરવાની છે. પણ આપણને ખબર છે કે પ્રાણીઓ જે છે તો એની દેહરચના એમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળતી હોય છે, એટલે આપણે આ પ્રાણીઓનું વર્ગીકરણ કરવા માટેની કેટલીક ચાવીરૂપ એટલે કે કેટલાક એવા લક્ષણો અથવા તો એની રચના એને આપણે ધ્યાનમાં રાખવી પડે. કારણ કે મેં કીધું એમ કે પ્રાણીઓ એક કોષી પણ છે, બહુકોષી પણ છે, એવા પણ છે કે જે બહુકોષી છે પણ પેશી નથી ધરાવતા, ત્યાર પછી પેશીધારી પ્રાણીઓ પણ છે, ત્યાર પછી પેશી ભેગી થઈને અંગ, આપણે આને આપણા પહેલા જ પ્રકરણમાં જોઈ લીધેલું હતું કે કોષ પેશી અંગ અંગતંત્ર અને ત્યારબાદ જટિલ શરીર ધરાવતા એવા વિવિધ પ્રાણીઓ વિશે આપણે જોવાના છીએ. તો જ્યારે વર્ગીકરણ આપણે કરવાનું છે પ્રાણી સૃષ્ટિ અને એ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, તો એ વર્ગીકરણ કરવા માટે આપણે કેટલીક પાયાની મેં કીધું એમ લાક્ષણિકતાઓને લિસ્ટ તરીકે ધ્યાનમાં રાખવાની છે. હવે અહીંયા તમને હું થોડી થોડી માહિતી આપી દઉં છું કે એક કોષીમાં કયા સજીવો એટલે કયા આપણને પ્રાણીઓ જોવા મળે, અમીબા, પેરામીશિયમ, પછી પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ એટલે જેને મેલેરિયાનું જંતુ કહેવાય છે, તો એ પ્રજીવો. બહુકોષી પણ પેશી ના હોય તો એવો એક સછિદ્ર સમુદાય છે, સ્નાન વાદળી વગેરે. પછી પેશી ધરાવતો, સૌ પ્રથમ વખતની વાત છે આ, તો કોષ્ઠાંત્રી છે. અંગ ધરાવતો એ પૃથુકૃમિ છે અને ત્યાર પછી આનાથી આગળ આપણે જઈએ તો ઘણા બધા સૂત્રકૃમિ છે, પછી આપણે અળસિયા વગેરે, અળસિયા જળો એના જેવો નુપુરક વગેરે છે, ત્યાર પછી મેરુદંડ છે કે નહીં એના આધારે આપણે મેરુદંડી, પૃષ્ઠવંશી અને મત્સ્ય, ચતુષ્પાદ, આવા અનેક વર્ગો આપણે હમણાં એનું એક ચાર્ટ સ્વરૂપનું નિરૂપણ આપણે જોવાના છીએ. પણ હમણાં જ મેં તમને જે કહ્યું ને કે આપણે કેટલાક એવા મુદ્દાઓ રાખવા છે કે જેના આધારે વર્ગીકરણમાં એને ક્યાં અને કઈ રીતે શા માટે એને એ રીતનું સ્થાન અપાયું છે, તો એમાં આપણે જોવાનું છે. એમાં આપણે સૌથી પહેલી વાત કરવાની છે એ છે તેનું પરિવહન તંત્ર. પરિ અને વહન, વહન શબ્દ તમે જાણો છો. પરિવહન એ સામાન્ય રીતે આપણે જે રુધિર દ્વારા થતા ચોક્કસ દ્રવ્યો, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પછી પચેલો ખોરાક એટલે સૌથી સરળ સ્વરૂપનું ખોરાકનું જે સ્વરૂપ છે તે, પછી ઉત્સર્ગ દ્રવ્યો, આ બધાનું વહન થતું હોય છે શરીરના એકે એક કોષમાં, માથાથી શરૂ કરીને પગ સુધી. અને એવી રીતે જે વહનની ક્રિયા છે એ માત્ર રુધિર દ્વારા થતી હોય છે, તો રુધિરાભિસરણ તંત્ર પણ આપણે એને કહી શકીએ, પરિવહન તંત્ર અથવા તો રુધિરાભિસરણ તંત્ર. યાદ રાખજો આ રુધિરાભિસરણ તંત્ર બધા પ્રાણીમાં નથી, જેનામાં શરીર ગુહા એટલે દેહ કોષ્ઠ શરૂ થાય તેનાથી જ રુધિરાભિસરણ પણ શરૂ થાય. ફરી આપણે આ વાત જ્યારે આપણે વિસ્તૃત લક્ષણોની વાત કરીશું ત્યારે હું તમને ફરી યાદ કરાવીશ કે રુધિરાભિસરણ તંત્ર સૌથી પહેલા કોની અંદર જોવા મળે. અત્યારે તમને હું એક વખત માહિતી આપી દઉં છું કે નુપુરક સમુદાય છે કે જેમાં સૌથી પહેલી વખત સાચી શરીર ગુહા બને, તો તેમાં જ આપણને પરિવહન તંત્ર પહેલી વખત જોવા મળશે. આ પરિવહન તંત્ર જે છે તો એના ઉપરથી આપણે બે પ્રકાર પાડવા છે. પરિવહન તંત્ર તો એક ખુલ્લું પરિવહન તંત્ર હોઈ શકે અથવા તો બંધ, બંને પ્રકારના પરિવહન તંત્રની આપણે વાત કરવી છે. ખુલ્લું અને બંધ વહન બંને દ્વારા થાય છે
પણ કેમ આપણે એકને ખુલ્લું કહ્યું અને શા માટે આપણે બંધ આવી બે વાત કરી? તો આપણે પહેલા વાત કરીશું ખુલ્લા પ્રકારના પરિવહન તંત્રની. હવે એમાં એવું છે કે જે સંધિપાદ સમુદાય છે આપણો, સંધિપાદ સમુદાય વિશે પણ આપણે ફરીને વિસ્તૃત માહિતીમાં એની પણ વાત કરવાની છે, ખાસ કરીને જે દરેક કીટકોનો સમાવેશ થતો હોય છે, વંદો જેને આપણે કાયમ જોતા હોઈએ છીએ અને ક્યારેય ના ગમે એવો વંદો, તો એ સંધિપાદ સમુદાયનું જે છે એમાં અને એક મૃદુકાય સમુદાય. તો આમાં આપણને ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે. કઈ રીતની એમાં રચના હોય છે આપણે એની આકૃતિ દોરીશું. હવે એક વસ્તુ એ યાદ રાખજો કે જે નીચલી કક્ષાના પ્રાણીઓ છે, અત્યારે એવું યાદ રાખો કે જે પૃષ્ઠવંશી નથી એવા પ્રાણીઓનું પરિવહન તંત્ર એ પૃષ્ઠ બાજુએ. અત્યારે તમે લોકો મને જોઈ શકો છો, મારે તમને કેટલાક શબ્દો સમજાવવા છે અને એ શબ્દમાં હું તમને સમજાવવા માંગુ છું પૃષ્ઠ, વક્ષ અને પાર્શ્વ. તો પૃષ્ઠ એટલે આપણા માટે, આપણે પૃષ્ઠવંશી છીએ, આપણા માટે આ પૃષ્ઠ બાજુ થઈ અને આ વક્ષ બાજુ થઈ. જ્યારે આ બંને બે બાજુઓ જે છે એને આપણે પાર્શ્વ બાજુ કહીએ છીએ. આપણી રચના ઊભી છે, માનો કે આ કોઈ પ્રાણી છે તો આ એની પૃષ્ઠ સપાટી થઈ, આ નીચેની એ એની વક્ષ સપાટી થઈ અને આ બંને બાજુ એ એની પાર્શ્વ રચનાઓ થઈ. હવે જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે તો તેમાં પરિવહન તંત્ર પૃષ્ઠ બાજુએ અને ચેતાતંત્ર વક્ષ બાજુએ. આપણામાં શું છે, આપણે મનુષ્ય છીએ તો આપણે સસ્તન સમુદાય પૃષ્ઠવંશીમાં આવીએ છીએ. આપણે તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આપણું ચેતાતંત્ર એટલે મગજ પાછળ છે, પાછળ એટલે પૃષ્ઠ, જ્યારે આ આપણી વક્ષ રચના છે તો વક્ષ બાજુએ આપણામાં પરિવહન તંત્ર છે. તો તમને આ કેટલાક શબ્દોનો બરાબર ખ્યાલ હોવો જોઈએ કે પૃષ્ઠ એટલે શું, વક્ષ એટલે શું અને પાર્શ્વ એટલે શું. આ ઉપરાંત અગ્ર અને પશ્ચ આ પણ એક ઉપયોગી શબ્દ છે. કોઈ પ્રાણી હોય તો એનો શરૂઆતનો ભાગ અગ્ર કહેવાય અને પાછળનો ભાગ એ પશ્ચ કહેવાય. તો ફરીથી તમને યાદ રહી ગયું હશે કે પૃષ્ઠ સપાટી જો આ દેડકો હોય અથવા તો કોઈ પણ વંદો છે તો આ એનું પૃષ્ઠ, નીચે જે જમીન પર અડેલો ભાગ છે વક્ષ, ત્યાર પછી બંને બાજુઓ જે છે એ એની પાર્શ્વ બાજુઓ થઈ. તો આ રીતે તમને લોકોને પૃષ્ઠ, વક્ષ અને પાર્શ્વ આ શબ્દનો આપણે આ પ્રકરણમાં અવારનવાર ઉપયોગ કરવાનો છે, એટલે તમને એની બરાબર માહિતી હોવી જોઈએ કે કઈ રીતે એની અંદર પૃષ્ઠ, વક્ષ વગેરે સંદર્ભમાં આપણે એના શબ્દો ઉપયોગમાં લેશું. આખા પ્રકરણમાં અવારનવાર આપણે આ બધા શબ્દોનું કામ ઉપયોગમાં લેવાનું છે. ખુલ્લા પ્રકારના પરિવહન તંત્ર એટલે ખુલ્લું પરિવહન તંત્ર જે સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે એની આપણે આકૃતિ દોરીશું. હવે તેઓમાં આપણી જેમ બહુ લાક્ષણિક એવું હૃદયની રચના નથી હોતી, હૃદય જેવું કાર્ય કરતી પંપની રચનાઓ છે, પણ તેમાં લાક્ષણિક જેને આપણે કહીએ ને કર્ણક અને ક્ષેપકવાળું, તો એવું હૃદય એનામાં નથી. હવે તેનામાં પણ શરીર ગુહા તો છે જ, અહીંયા પંપ જેવી રચના છે તેનામાં, આ વાલ્વ છે, અહીંયા છિદ્રિષ્ઠ રચના આવેલી હોય છે અને આ જ છિદ્રિષ્ઠ રચના છે આ એની પૃષ્ઠ બાજુએ આવેલી રચના છે અને વંદાના શરીરના દરેક ખંડ પર પૃષ્ઠ બાજુથી આ રીતે એ રચના આવે છે અને વક્ષ બાજુ પર તમે અહીંયા જોઈ શકો છો કે આ ખુલ્લું છે, એટલે કે અહીંયા આ બંને ધમનીઓ છે અને એમાં પરિવહન જે રુધિર છે જેનો માર્ગ તો એ આ રીતે અહીંયા આવે છે અને ત્યાર પછી અહીંયા ખુલ્લામાં ઠલવાય છે, રુધિર અહીંયા ઠલવાશે અને એ રુધિર ઠલવાશે ત્યાર પછી એ બંને ઉપરની દિશામાં જશે અને આ રીતે પંપમાં જશે. શંખિકા અને મુખિકા તરીકે ઓળખાતી આ જે છિદ્રિષ્ઠ રચનાઓ આપણને જોવા મળે છે તેમાં જશે, ત્યાંથી ફરી વાલ્વ ખુલશે
બંને બાજુએ વાલ્વ છે અને બંને બાજુએથી તે આ રીતે આવશે. આમ સતત એનામાં અભિસરણ ચાલુ રહેતું હોય છે. તો બંધની અંદર કઈ રચના છે તે આપણે જોઈએ. જે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે તો તેમાં આ રીતની રચના જોવા મળે છે. એમાં પણ આ જ રીતે આપણને પંપ જેવી રચના છે, સંખિકા અને મુખિકા જેવી છિદ્રિષ્ટ રચનાઓ છે. બંને બાજુએ રુધિરવાહિની છે, પણ અહીંયા આ બંધ પ્રકારનું હોવાને કારણે જે રુધિર કેશિકાઓ રુધિરવાહિનીઓ છે એ એકબીજા સાથે જોડાઈ અને છેક સુધી બંધ જ પ્રકારનું રુધિરાભિસરણ દર્શાવે છે. હવે જે ખુલ્લું અને બંધ આપણે જે વાત કરીએ છીએ તો એમાં આકૃતિ તમને આપી અને પૂછી શકે કે નીચેની આકૃતિમાં કયા પ્રકારનું અભિસરણ. તો તમારા માટે આ ભાગ સૌથી વધારે મહત્વનો છે. જો અહીંયા જોઈન્ટ થઈ જતું હોય તો એ બંધ છે અને અહીંયા ખુલ્લું છે એટલે અહીંયા આગળ એ ખુલ્લું અને બંધ કોનામાં જોવા મળે છે તો એ પણ આપણે યાદ રાખીશું. ખુલ્લા માટે તમે તમને કહ્યું કે સંધિપાદ અને મૃદુકાય સમુદાય છે કે જેની અંદર આપણને આ ખુલ્લા પ્રકારનું જોવા મળે છે. મૃદુકાય અને સંધિપાદના લક્ષણો આપણે આ જ પ્રકરણમાં જોવાના છે ત્યારે તમને ખ્યાલ આવી જશે. બંધ પ્રકારનું અભિસરણ જે છે એ આપણને નુપૂરક સમુદાયમાં, ખાસ કરીને અળસિયા જેવા પ્રાણીઓમાં જોવા મળે છે. એની પણ આપણે ત્યારે વાત કરીશું નુપૂરકના લક્ષણો વખતે. તમારી જે પાઠ્યપુસ્તકમાં તમને આની આકૃતિઓ આપી છે તેમાં ખુલ્લાની સાથે તમને સંધિપાદ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા કીટકની આકૃતિ આપી છે, જ્યારે નુપૂરકની અંદર તમને નુપૂરક એટલે બંધની અંદર તમને નુપૂરક સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા અળસિયાની આકૃતિ આપી છે. તો આ જોઈને તમને ખ્યાલ આવી જ જશે. પણ આમાં નવી વસ્તુ તમારે એ યાદ રાખવાની છે કે તમને આમાં જો લેબલ કરવાનું પૂછે એટલે નામ નિર્દેશ કરવાનું પૂછે તો તમારે યાદ રાખવાનું છે કે આ શીરા છે અને આ ધમની છે. જ્યારે તમે ખુલ્લામાં એનું જ્યારે લેબલ પૂછવાનું હોય, તમને લેબલ પૂછ્યું હોય તો એ બંનેને ધમની તરીકે જ, એટલે તમને અહીંયા એ કરીને પૂછ્યું હોય તો આ બાજુની શીરા થશે જમણી બાજુની, જ્યારે ડાબી બાજુની ધમની થશે, જ્યારે આમાં બંને બાજુએ ધમની જ છે. એ તમારે ખાસ યાદ રાખવું પડશે કે ખુલ્લું છે કે બંધ છે એના આધારે તમારે એનું નામકરણ કરવાનું છે. હવે એનો આપણે વહનનો માર્ગ દર્શાવવો હોય તો ધમનીમાં આ રીતે વહન થશે અને ત્યાર પછી અહીંયા રુધિર કેશિકાઓ છે, આ રુધિર કેશિકાઓ છે અને ત્યાંથી પછી રુધિર શીરા દ્વારા પાછું ફરશે. એટલે આમાં વચ્ચેના ભાગમાં રુધિર ક્યાંય જવાનું નથી, માત્ર બંધ રુધિર વાહિનીઓ દ્વારા એ શીરામાં જશે. અને આના માટે આપણે એક વસ્તુ યાદ રાખીશું કે બંધ પ્રકારનું રુધિરાભિસરણ હશે તો રુધિરનું દબાણ ઊંચું રહેશે. ભલે રુધિર ઓછું હોય તો પણ દબાણ ઊંચું રહેશે અને નિયમિત પણ રહેશે. તો આમાં રુધિરનો જે પ્રવાહ છે એ ઘણો નિયમિત રહે છે અને દબાણ વધારે હોય છે, રુધિર ઓછું હોય છે. જ્યારે સંધિપાદમાં શું છે કે દબાણ ઓછું છે, રુધિર વધારે હોય તો પણ એનું દબાણ ઓછું જોવા મળે છે અને કંઈક અંશે અનિયમિત છે, જ્યારે આમાં આપણને નિયમિતતા જોવા મળે છે. કારણ કે બધું સંપૂર્ણપણે બંધ નળીઓ દ્વારા વહન થાય છે. તો આ રીતની આપણને એક વર્ગીકરણ માટેની ચાવી છે કે ભાઈ એમાં રુધિરાભિસરણ એટલે કે પરિવહન તંત્ર ખુલ્લું છે કે બંધ છે, એ આપણા માટે એક પાયાની વસ્તુ થઈ ગઈ. આપણે જાણીએ છીએ કે જ્યારે વર્ગીકરણ કરવાનું આવે તો વર્ગીકરણ માટેના સામ્યતા અને ભિન્નતાને આપણે બહુ જ મહત્વ આપીએ છીએ. તો સામ્યતા અને ભિન્નતાને આધારે એક આ જોવામાં આવે છે, એટલે એક સમુદાયમાં આવતા પ્રાણીઓની વાત છે. એક સમુદાયમાં આવતા પ્રાણીઓમાં ક્યારેય એવું ના બનવું જોઈએ કે કેટલાક બંધ પરિવહન વાળા હોય ને કેટલાક ખુલ્લા પરિવહન વાળા હોય, એ બંનેને આપણે જુદા પાડીને જ મૂકવા પડે. બીજા નંબરે આપણે જોવાની છે એની શરીર રચના, એટલે આપણે એની વર્ગીકરણ માટેની બીજી પાયાની વસ્તુ જોઈએ છીએ કે જેને આપણે ચાવી તરીકે વાપરવાના છીએ. તો એ છે
સમમિતિ એને આપણે સિમેટ્રી તરીકે ઓળખીએ છીએ. સિમેટ્રિકલ બોડી એવો શબ્દ તમે સાંભળ્યો હશે. સિમેટ્રિકલ એટલે એક સરખું શરીર. તમે મોટાભાગના પક્ષીઓ જોયા છે, માછલી જોઈ છે, પછી પતંગિયા જોયા હશે, અને બધા ચાર પગા પ્રાણી આપણે આપણને પોતાને તો આપણે જોયેલા જ છે. હવે આપણે આપણા શરીરના બરાબર મધ્ય અક્ષથી જો બે ભાગ પાડવાનું વિચારીએ તો બે સરખી બાજુએ આપણને સમાન રચના જોવા મળે છે. તો આપણે એને કહીએ છીએ દ્વિપાર્શ્વ સમરચના. આપણે સમમિતિના પ્રકારો જોઈ રહ્યા છીએ મિત્રો. તો સમમિતિના પ્રકારોમાં એક તો છે દ્વિપાર્શ્વ સમરચના. પાર્શ્વ તમને મેં બતાવી દીધું છે, આ આપણું પાર્શ્વ છે. તો દ્વિપાર્શ્વ સમરચનામાં આપણે શું કહેશું કે બે પાર્શ્વ બાજુએ, ડાબી અને જમણી એમ આપણે કહી શકીએ, તો બે પાર્શ્વ બાજુએ સમાન રચના, સરખી રચના જોવા મળે તો એને આપણે કહીએ છીએ દ્વિપાર્શ્વ સમરચના. મોટાભાગના પ્રાણીઓ મનુષ્ય સાથે, પછી આપણા જે જુદા જુદા કીટકો હોય છે, પક્ષીઓ હોય છે, તો એ બધામાં દ્વિપાર્શ્વ સંરચના જોવા મળે છે. તમારા પુસ્તકમાં તમને એક પતંગિયાનું ચિત્ર આપેલું છે, પતંગિયામાં દ્વિપાર્શ્વ સંરચના છે. આકૃતિ વડે સમજવાની બિલકુલ જરૂર નથી. તમને કંઈ પણ આકૃતિ આપી હોય, કોઈ પ્રાણીની, પક્ષીની, કીટકની, કોઈ પણ પ્રાણીની, તો એ જોઈને તમને ખબર પડી જ જવી જોઈએ કે જો વચ્ચોવચ્ચ તમે એને રેખા દોરો અને બે બાજુએ એક સરખી રચના જોવા મળે, જેમ કે અહીંયા તો તમે બરાબર મધ્યમાં રેખા દોરો છો, બે બાજુ સરખી રચના છે, તો એ થઈ દ્વિપાર્શ્વ સંરચના. આના પછી એક બીજા પ્રકારની પણ રચના, પ્રાણીઓમાં માત્ર એક જ પ્રકારની સંરચના નથી, બીજી પણ એક જોવા મળે છે, એને આપણે કહેશું અરીય સંરચના. અરીય, અરીયને આપણે બીજા નામથી પણ ઓળખશું, ત્રિજ્યાસન. તો અરીય અથવા તો ત્રિજ્યાસમ સમમિતિ અથવા સંરચના. હવે તમે લોકો, હું અહીંયા જે પ્રાણી દોરું છું, તમે લોકો એને 100% જોયું હશે, કોઈ પિક્ચરમાં જોયું હશે, અથવા તો તમે એને કાર્ટૂન ફિલ્મોમાં જોયું હશે. તારે જમી પરમાં પણ આની બતાવેલું છે આ પ્રાણી. મારી આકૃતિ પૂરી થવા આવી છે, હવે તમને લોકોને ખ્યાલ આવી જશે કે આ કયું પ્રાણી છે. આ છે આપણી સ્ટારફિશ, તારા માછલી. આ તારા માછલી જે છે તો એમાં 5 મુખ હસ્તો છે, અને આ 5 મુખ હસ્તો વાળી જે તારા માછલી છે તો એમાં આપણે એનું કેન્દ્ર ખાલી અનુમાન કરીએ, અને કેન્દ્રથી પાંચેય દિશામાં, પાંચેય દિશા નહીં કહો પણ 5 ભાગ જે પડે છે, તો તેમાં એક સરખા અંતરે એટલે એક સરખી ત્રિજ્યાએ એક સરખી રચના છે. એટલે આપણે એને કહેશું કે સમાન ત્રિજ્યાએ, સમાન અંતરે સમાન રચના છે, તો એને આપણે કહીએ છીએ અરીય અથવા તો ત્રિજ્યા સમરચના, ત્રિજ્યા સમમિતિ, અરીય સમમિતિ પણ એને કહેવાશે. ઉદાહરણ તારા માછલી તો છે જ, પણ આ સિવાય બીજા પણ ઘણા બધા આપણે એના વિશે જોઈશું કે બરડ તારા નામનું પ્રાણી હોય છે, પછી આપણા મેલેરિયાનું જંતુ જે છે એમાં પણ આપણને અરીય સંરચના જોવા મળે છે. ત્રીજી જે રચના છે એને હું પહેલેથી જ કહી દઉં છું કે રચના છે, એ સંરચના નથી. તો એ જે છે એ અસમરચના, અસમમિતિ. અસમમિતિ એટલે કોઈ બાજુ એક પણ જરા પણ સરખી રચના જોવા મળતી ના હોય. અહીંયા હું તમને ઉદાહરણ આપવા માંગુ છું આપણા અમીબાનું. અમીબા જે છે એનો આકાર ક્યારેય સરખો નથી હોતો. આ મારાથી તો થોડો કે કદાચ સરખો થયો, પણ એ જ અમીબા જે થોડો ટાઈમ આવું દેખાતું હોય
એ એકદમ આવું પણ બની શકતું હોય છે, એનો આકાર આવો પણ બની શકે. અમીબાનો કોઈ ચોક્કસ આકાર જ નથી, એ વારંવાર એનો આકાર બદલે છે, તો એ અસમમિતિ થયું. આ ઉપરાંત તમને અહીંયા એક બીજું પુસ્તકમાં જે બતાડેલું છે સ્નાન વાદળીનું ઉદાહરણ, તો એ પણ અસમરચના ધરાવે છે. એક તમારે મૃદુકાય સમુદાયનું પાયલા નામનું પ્રાણી, એ પણ અસમમિતિ. તો આ રીતે જેને કોઈ પણ બાજુ બે કે ત્રિજ્યા કોઈ પણ રીતે કોઈ સરખી રચના નથી, શરીરની બે પાર્શ્વ બાજુ પર જેમાં સરખી રચના નથી, તો એને આપણે અસમમિતિ તરીકે ઓળખશું. તો આ પણ એક સજીવ સૃષ્ટિનું જ્યારે ખાસ પ્રાણીઓનું વર્ગીકરણ કરવાનું આવે તો બહુ ધ્યાનમાં રાખવાનું લક્ષણ છે કે તેમાં કયા પ્રકારની રચના છે.